नमस्कार दर्शक मित्रों, निर्माण न्यूज की विशेष रजूआत जरूर कार्यक्रम साथ हूँ छु अग्रम। दर्शक मित्रों, निर्माण न्यूज विशेष रजूआत में आप आज बात करवानी छे के गुजरात में एक बाजु कोरोना केस में सतत वधारो थई रह्यो छे, परंतु बीजी बाजु राज्य सरकार अत्यार हाल कया प्रकार महत्व निर्णय लेशे, कया प्रकार की महत्व की चर्चा विचारणा करशे तेनी उपर तो दरेक लोगों अत्यार सवाल यथावत है। परंतु तेनी साथे एक महत्वनो सवाल ए पण थतो होय छे कि अत्यारे दरेक वेपारी एसोसिएशन तेमना द्वारा एम कहेवामां आव्युं छे कि आखी आ जे परिस्थिति जोवा मळी रही छे तेना लईने लॉकडाउन आपवुं ए घणुं जरूरी छे। डॉक्टर्स द्वारा कहेवामां आव्युं छे कि आखी जे परिस्थिति जोवा मळी रही छे ने तेमां लॉकडाउन अत्यंत जरूरी छे, ए क्यांक जोवा मळतुं नथी। लॉकडाउन वेपारी एसोसिएशन द्वारा तो आપવામાં આવ્યું છે, डॉक्टरों द्वारा पण कहेवामां આવ્યું છે કે ના અત્યારે દરેક લોકોએ જે લોકડાઉન સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધવું જોઈએ, પરંતુ ક્યાંક એ પણ જોવા મળતું નથી। સરકારમાં તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે દરેક સરકાર જો જરૂર જણાય અંતિમ વિકલ્પ લાગે તો જ લોકડાઉન આપજો, કારણ કે દરેક લોકોની જે આર્થિક પરિસ્થિતિ જોવા મળી છે તે કથળી નહીં અને સાથે જે દેશની આર્થિક પરિસ્થિતિમાં પણ કોઈ બદલાવ ન થાય તેના માટે દરેક લોકો ચર્ચા વિચારણા તો કરતા હોય છે। ચોક્કસથી અત્યારે હાલ તો જે 12,000 જેટલા કેસો નોંધાયા છે, અમદાવાદમાં 5,000 જેટલા કેસ નોંધાયા છે, હજુ પણ આરોગ્ય તંત્રની ક્યાંક જે કામગીરી છે તેને લઈને જે પ્રશ્નાર્થ ઊભા કરી રહ્યા છે, વિપક્ષમાં ઊભા કરી રહ્યા છે, સામાન્ય જનતા પણ પ્રશ્નાર્થ ઊભી કરી રહી છે, પરંતુ તેની સાથે સવાલ એક જ છે, સરકાર ક્યારે મહત્વનો નિર્ણય લેશે? તો આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર અમિત નાયક કે જેઓ કોંગ્રેસના નેતા છે, તેમની સાથે મહેશભાઈ કસવાલા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, ડૉક્ટર સાહિલ શાહ કે જેઓ અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી છે, જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ સાહિલભાઈ કે જે અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, સવાલ એ થતો હોય છે કે આટલા બધા કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે, દરેક ડૉક્ટર્સ દ્વારા પણ અત્યારે એમ જ કહેવામાં આવ્યું છે કે લોકડાઉન આપશો તો આ કોરોનાની ચેઇન એ બ્રેક થશે, આપનું શું મંતવ્ય છે અત્યારે હાલ ગુજરાતની પરિસ્થિતિને લઈને? સૌ કોઈ નિર્માણ ન્યૂઝના દર્શક મિત્રોને મારા નમસ્કાર। યજ્ઞભાઈ, આપની વાત ખૂબ સાચી છે, આ વખતે કોરોનાની સેકન્ડ વેવ કેવું ને એ બહુ નાની વસ્તુ છે, આ વખતે કોરોનાની સુનામી આવી છે અને ડબલ મ્યુટન્ટ સ્ટ્રેન એટલો ઘાતક છે કે એના માટે અત્યારની સ્થિતિનું પૂરું અવલોકન કર્યા પછી અમારા અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નમ્ર વિનંતી કરી હતી, આજેથી કરી હતી પ્રધાનમંત્રીશ્રીને, આજથી 2-3 અઠવાડિયા પહેલા, કે સ્થિતિનું પૂરું નિરીક્ષણ કર્યા પછી પાર્શિયલ લોકડાઉન આપવામાં આવે કે જેથી જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોને મળી રહે અને અત્યારે આજે કેટલા કેસ વધી રહ્યા છે એમાં આપણે ચેઇન તોડી શકીએ, કેમ કે હાલની અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ આખા ગુજરાતની તો અત્યારે બેડની ખૂબ મોટી અછત છે, સાથે ઓક્સિજન બી પૂરતી માત્રામાં નથી મળી રહ્યો, રેમડેસિવીરનો જથ્થો ખૂટી પડ્યો છે। આજને જ વાત કરીએ તો 2 દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો હતો કે હોમ કેર માટે તમને રેમડેસિવીરના ઇન્જેક્શન આપવામાં આવશે આહના થ્રુ, પણ આજે એ નિર્ણયમાં ફેરબદલ કરવામાં આવ્યો છે। હું આપ સૌને કહેવા માંગુ છું કે રેમડેસિવીરના ઇન્જેક્શન જે વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ છે એને SVP હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાંથી મળે છે, અને જે લોકો હોમ કેર માટે હતા એ લોકોને આનામાંથી મળતા હતા, અને જ્યારે રેમડેસિવીરના ઇન્જેક્શન લેવા જઈએ ત્યારે પેશન્ટનો પોઝિટિવ રિપોર્ટ, એનું આધાર કાર્ડ અને ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, આ 3 હોય પછી જ આપવામાં આવે છે, તો બી અત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે એ સૂચવે છે કે રેમડેસિવીરના ઇન્જેક્શન ખૂટી પડ્યા છે। એટલે મારી નમ્ર અપીલ છે સરકારને, કોર્પોરેશનને, કે આ નિર્ણય પાછો ફેરબદલ કરીને આપવામાં આવે, કેમ કે જે લોકો ઘરે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે એ સારું છે કે બને એટલા લોકો હોસ્પિટલ ઓછા આવે, કેમ કે હાલની કન્ડિશનમાં બેડ નથી આપણે અત્યારે, અને નવી વસ્તુ જે સરકારે કરી કે ભાઈ 900 બેડની GMDCમાં હોસ્પિટલ ઉભી કરી, ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ કર્યું, એ બધી બહુ સારી બાબત છે અને આવકારીએ છે, અને અત્યારે નવો સ્ટાફ બી રિક્રુટ કરી રહી છે, પણ અત્યારની સાહેબ સુનામી એટલી મોટી છે કે એના સામે સરકારના પ્રયત્નો અત્યારે વામણ પુરવાર થઈ રહ્યા છે। એટલે અપીલ છે, અને હું તો કહું છું કે જો સરકાર આપે તો સારી બાબત છે, 10-14 દિવસનું જ આપે, વધારની લોકડાઉનની જરૂર નથી। ગયા વર્ષે નો ડાઉટ 2 મહિના જેવું લોકડાઉન રહ્યું હતું, પણ ગયા વખતનું કારણ એ હતું કે આપણને કોરોના શું છે ને એનો ખ્યાલ નહોતો, એની સામે આખું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે બી આપણે એટલો સમય જોઈતો હતો, અને હવે આપણને આખી સ્થિતિનો ખ્યાલ છે। મેઇન આ ચેઇન તોડવા બાબતની જ વાત છે, સાથે સાથે સરકારની વાત સાચી છે કે આર્થિક દ્રષ્ટિએ આપણને ફટકો પડે, પણ લોકોના જીવ બચાવવાને અત્યારે હાલ પ્રાથમિકતા છે।
બિલકુલ, લોકોના જીવ બચાવે અત્યારે પ્રાથમિકતા છે. અમિતભાઈ, વિપક્ષ પહેલેથી સવાલ કરતું આવ્યું હતું કે જે અત્યારની પરિસ્થિતિ છે, સરકાર જાગે, સરકાર દ્વારા દરેક પ્રકારની કામગીરી કરવામાં આવે, શું કહેશો આપ? અત્યારે તો સરકાર દ્વારા દરેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગુજરાતની પરિસ્થિતિ ક્યાંક હજુ વણસતી જઈ રહી છે. આભાર યજ્ઞ. હું માનું છું કે કોઈ પણ ચૂંટાયેલી સરકાર હોય તેનામાં એક દૂરંદેશી હોય અને દૂરંદેશીના આધારે નિર્ણય લેવાનો હોય છે. આજે માર્ચ 2020 માં જે લોકડાઉન જાહેર કર્યું હતું કેન્દ્ર સરકારે મોદી સાહેબે, ત્યારે અમદાવાદમાં માત્ર 20 કેસ હતા, ગુજરાતમાં કદાચ 50 કેસ હતા, અને હું માનું છું ભારત દેશમાં કદાચ 2000 કેસ હશે. જ્યારે ગુજરાત સરકારે કોરોના આપણા દરવાજે દસ્તક દઈ રહ્યો હતો અને કોરોનાની સારવાર માટે નવી હોસ્પિટલો, બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન આ બધી વસ્તુઓની જરૂરિયાત ઊભી કરવાની હતી, તેમનો સ્ટોક કરવાનો હતો, તેના માટેનું આયોજન કરવાનું હતું, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, તેમના નેતાઓ ચૂંટણીની તારીખોમાં, ચૂંટણીના પ્રચારમાં અને ચૂંટણી લક્ષી કામગીરી કરવામાં વ્યસ્ત હતા એવું આપણે સૌ કોઈએ જોયું. જ્યારે ભારત સરકાર અને ગુજરાતની ભાજપા સરકારે કોરોનાની મહામારીમાં લોકોને રક્ષણ આપવા માટેની જે વ્યવસ્થા ઉભી કરવાની તેના બદલે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા કાર્યક્રમો પણ આપણે ગુજરાતમાં અને અમદાવાદમાં જોયા અને જે પાછળથી સંક્રમણનું કારણ બન્યા, ત્યારબાદ એ સ્ટેડિયમમાં આપણે ક્રિકેટ મેચોનું આયોજન કર્યું, લાખોની મેદની ભેગી કરી અને એ જ મેદની અમદાવાદમાં અને ગુજરાતની પરિસ્થિતિમાં કોરોના સંક્રમણમાં ફેલાવો કર્યો, તેના પુરાવા પણ આપણી નજર સમક્ષ આવ્યા. આજે ગુજરાતને મેડિકલ મોડેલ તરીકે ઓળખવામાં આવતું હતું, આજુબાજુના 3 રાજ્યોમાંથી લોકો આપણે ત્યાં સારવાર લેવા આવતા હતા. આજે એ જ ગુજરાતનો નાગરિક લાચાર પરિસ્થિતિમાં કોક હોસ્પિટલની બહાર રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે 2-2 દિવસથી લાઇનમાં ઉભો છે, તો ક્યાંક પોતાના સ્વજનને કોરોનાની સારવાર માટે બેડ લેવા માટે દરવધર ભટકી રહ્યો છે. કેટલાય લોકો 108 એમ્બ્યુલન્સના વેઇટિંગ પીરિયડના લીધે અને અપૂરતી સારવારના લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે, અને આ જીવ ગુમાવનારા કોઈ પાકિસ્તાનના, અફઘાનિસ્તાનના નાગરિક નથી, આ ગુજરાતના એ નાગરિક છે જેને ખોબલે ને ખોબલે ભારતીય જનતા પાર્ટીને અને તેમના વિકાસના નામે મત આપ્યા છે, સંપૂર્ણ બહુમતી આપી છે અને 25 વર્ષ સુધી એકધારી ગુજરાતમાં આપની સરકાર ટકાવી રાખી છે, અને એ લોકોની સારવાર અને વ્યવસ્થા કરવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ પુરવારતી. ઓકે, ક્યાંક સરકાર ઉપર અત્યારે તો આક્ષેપ થઈ રહ્યા છે મહેશભાઈ કે સરકાર દ્વારા જે પણ કામગીરી કરવામાં આવી છે તે યોગ્ય નથી કરવામાં આવી, માત્ર માત્ર વોટ માગવા માટે જતા હોય છે પરંતુ પાછળ કાર્ય થતું નથી. યજ્ઞ, એક વાત બહુ સાચી છે અને મારે પણ સમજવી જોઈએ, નિર્માણ ન્યૂઝના માધ્યમથી તમામ દર્શકો પણ સમજતા હશે ને પેનાલિસ્ટ પણ સમજતા હશે. જ્યારે આવી કોઈ પણ આકરી પરિસ્થિતિનું નિર્માણ થાય, આવી કોઈ પેન્ડેમિક હોય અથવા તો કોઈ કટોકટી આવે પ્રકારની સર્જાય, અને ત્યારે કોઈ પણ ચૂંટાયેલી સરકાર હોય, ચૂંટાયેલી સરકારનો હોય તો વહીવટ કરતા હોય, જવાબદાર હોય, એ સર્વસામાન્ય બાબત છે ને, મારે પણ માનવું પડે, એટલા જ જવાબદાર અમે પણ છીએ. હું એમ માનું છું કે જેટલા જવાબદાર અમે છીએ, ગુજરાતની સરકાર વિજયભાઈ રૂપાણીની સરકાર છે, એટલી જ જવાબદાર સરકાર મહારાષ્ટ્રની ચૂંટાયેલી સરકાર પણ છે, જ્યાં કોંગ્રેસની સરકાર છે, એટલી જ સરકાર ચૂંટાયેલી સરકાર પંજાબની પર છે, એટલી જ ઝારખંડની. હું એમ માનું છું કે યજ્ઞ, એ વાતને કરતા રહીશું કે કોની નિષ્ફળતા કોની સફળતા, તો હું એમ માનું છું કે આનો કોઈ રસ્તો નથી. ડોક્ટર સાહેબની જે વાત કરી, વાત હું બહુ સારી રીતે સ્વીકારું છું કે જે પ્રકારે ડબલ મ્યુટેટ પ્રકારનો વાયરસ આવ્યો છે, એને કોઈને, ન ભારતીય જનતા પાર્ટીને ચેતવણી આપી હતી, ન કોંગ્રેસને ચેતવણી આપી હતી, ન મીડિયા હાઉસને ચેતવણી આપી હતી, કે ન કોઈ પેરામેડિકલ સ્ટાફ કે નર્સિંગ સ્ટાફ કે ડોક્ટરને ચેતવણી આપી હતી કે હું આ તારીખે આ વારે આવી છે, કોઈએ ચેતવણી આપી નહોતી. આપણે બધાએ નિરાંતનો શ્વાસ લીધો હતો ને, દુનિયા, ભારત સહિત આખી દુનિયા છે, ભારતે જે પ્રકારના પગલાં લીધા ભૂતકાળની અંદર ગયા માર્ચથી અત્યાર સુધીના, એને દુનિયાએ વખાણ્યું, દુનિયાએ સરાયું, પરંતુ આપણને ડબલ મ્યુટેન્ટ વાયરસની ખબર નહોતી. આપણે સરકારોની જવાબદારી અવશ્ય માનવી જ જોઈએ, અમારી પણ જવાબદારી. ક્યાંક આજે એમ્બ્યુલન્સની લાઈન પડે, કમી છે સ્વીકારવું પડે, ક્યાંક બેડની કમી છે એ સ્વીકારું છું, પણ એનો અર્થ એ નથી કે મારે એની આધારે રાજનીતિ કરવી. મુંબઈની અંદર આજે જે ઘટના, ઓક્સિજનના બાટલા માટેની જે ઘટના ઘટી છે, 22 લોકો મૃત્યુને ઘાટ ઉતરે છે, એ પણ કોઈ મતદાર જ હતા, એને પણ કોઈને મત આપ્યો છે. હું એમ માનું છું કે રાજનીતિ આજે કરવી યોગ્ય નથી. સવાલ એ છે કે જે પ્રકારના વાયરસ માજા મૂકી છે, સરકાર ગમે તેટલા કામ કરે એટલા ઓછા છે ને, એના કરતા આગળ વધતો જાય છે. પરંતુ એમ માનું છું કે કુદરત પણ ભારતીય જનતા પાર્ટીની સામે નહીં, પણ લોકોની સામે, સરકારોની સામે નહીં જોવે, લોકોની સામે આજે નહીં તો કાલે અવશ્ય જોશે, અને 100% જે સ્થિતિ સામાન્ય છે એ ઝડપથી થશે.
સરકારો પગલાં લઈ રહી છે. આપ જાણો છો 3 દિવસની અંદર જે પ્રકારે વિજયભાઈ રૂપાણીની સરકાર પગલાં લઈ રહી છે, વ્યાપક પ્રમાણમાં પગલાં લઈ રહી છે. મેડિકલના સ્ટાફ માટે હોય કે એક નાનો એવો કર્મચારી સાફ સફાઈ કરતો હોય એના માટેના વેતનની અંદર વધારો કર્યો છે, એને પ્રોત્સાહિત કરવા માટે એક કામ કેવી રીતે ઉત્સાહભેર કરી શકે એના માટેના અનેક પ્રયાસો કર્યા છે. ઓક્સિજન માટે સરકાર પ્લાન્ટ નાખવાનું વિચારે છે. ઇફકો જેવી સંસ્થા, કોઓપરેટિવ સંસ્થા મફતની અંદર ઓક્સિજન કેવી રીતે ઝડપથી મળી શકે એ પ્રકારનું કામ કરી રહી છે. સામાજિક રીતે જોડાયેલા કાર્યકર્તાઓ જે રીતે કામ કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષથી લઈને ધારાસભ્ય જે પ્રકારના કોવિડ સેન્ટરો બનાવી રહ્યા છે, લોકોને જે પ્રકારે રસીકરણ માટે પ્રોત્સાહિત કર્યા છે, મને પ્રતિપક્ષના આગેવાન એક કામ તો બતાવે કે એક કામ અમે કોંગ્રેસે કર્યું શરૂઆત થઈ ત્યારથી. મારે એક યજ્ઞ એક મિનિટ મને આપજો એટલા માટે, પછી નહીં આપો તો ચાલશે. જયારે કોવિડની વાત લઈને આપણે કરીએ ત્યારે એમાંથી કેવી રીતે માર્ગ મળે, સરકાર એ પ્રકારે કામ કરતું હોય. સૈન્યનો અર્થ હું એ સમજુ છું કે આજે સૈન્ય કોરોનાની મહામારીમાં એ ડોક્ટર છે, સૈન્ય છે, મીડિયાના કર્મી જ્યાં ત્યાં જઈ અને વિઝ્યુઅલ દેખાડે છે, સૈન્યનો એક ભાગ છે. આજે પેરામેડિકલનો સ્ટાફ સૈન્ય છે, સુરક્ષા કર્મી સૈન્ય છે, જે પ્રકારે કામ કરે છે એની પીઠ થાબડવાને બદલે સરકારને વખોડવી, આ સૈન્ય જે પ્રકારનું કોરોના વોરિયર્સ કામ કરે છે એને વખોડવાને બદલે ક્યાંક બે સારા શબ્દો હોય એને મદદગાર કરવાનું કોઈ કામ કોંગ્રેસે કર્યું હોય તો સાર્વજનિક મંચ ઉપર એ તો બતાવે કે અમે આ કામ કર્યું છે. જ્યારે હોય ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ, મારે યજ્ઞ એટલી જ વાત કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ 3 લોકો હિન્દુસ્તાનની અંદર આવ્યા હતા, 22 માર્ચે આવ્યા હતા દેશની અંદર, 17 એપ્રિલે પહેલો કોરોનાનો કેસ કેરલની અંદર આવ્યો હતો. ટ્રમ્પનું ફેમિલી તે કેરલ નહોતું ગયું, છતાંય કેરલની અંદર આવ્યો હતો. અને હું તો એમ માનું છું કે ટ્રમ્પને કારણે આ 3 જણા ગુજરાતની અંદર ગયા, આગ્રાની અંદર ગયા, દિલ્હીની અંદર ગયા, અને 3 જણાએ જે પ્રકારનો ફેલાવો કર્યો હશે તો 4,700 લોકો મરકઝમાંથી, વિદેશમાંથી મરકઝમાં આવ્યા અને મરકઝમાંથી આ પ્રકારનો વાયરસ ફેલાવવા માટેનું કાવતરું કરીને હિન્દુસ્તાનની અંદર દરેક જગ્યાએ વાયરસ ફેલાવ્યો. શું એનો કોઈ દોષ કોંગ્રેસને દેખાતો નથી? જ્યારે હોય ત્યારે તો હું એમ માનું છું કે 3 જણાએ જે પ્રકારનો વાયરસ ફેલાવ્યો 4,700 મરકઝની અંદર જમાતની અંદર બેઠેલા લોકોને આ કોંગ્રેસની જમાતે એ કરેલું કૃત્ય કામ કોંગ્રેસની જમાતને કેમ દેખાતું નથી? હું એમ માનું છું કે આજે દગત દરેક વિચારશીલ માણસ માટે દુઃખદ વિષય. ઓકે ઓકે જી અમિતભાઈ, સવાલ એ થતો હોય છે અત્યાર સુધી કે કોંગ્રેસે કયા કયા કાર્યો કર્યા. ચલો એક બાજુ ભારતીય જનતા પાર્ટી દ્વારા તો જે પેલું વેક્સિનેશનને લઈને કે પછી માસ્ક પહેરવાને લઈને તો અત્યારે દરેક લોકો આગળ આવ્યા હતા. ક્યાંક કોંગ્રેસના પ્રવક્તા એમ જ કહી રહ્યા છે કે ના, અમારા પેજ ઉપર પણ છે, તમે જોઈ શકો છો. હજુ સુધી કોઈ એવા કાર્ય તો જોવા મળ્યા નથી. સવાલ પણ સત્તા પક્ષ પણ કરી રહ્યો છે. જ્યારે મને પણ હવે તો હસવું આવે છે, પહેલા હું ગંભીરતાથી લેતો હતો કે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે ને, આવા આવા રાજકીય પક્ષો દ્વારા તો સવાલ પૂછવામાં આવે, પણ મને ત્યારે હસવું આવે છે જયારે મીડિયા દ્વારા વિપક્ષને સવાલ પૂછવામાં કે વિપક્ષે શું કરવું. ભાઈ, તમે લોકોએ લોકડાઉન જાહેર કર્યું, કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી વિપક્ષ તરીકે અમે નથી કરી. અમારા ધારાસભ્યોએ મુખ્યમંત્રીને જઈને જે પણ મુદ્દા હોય તેની સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી, લેખિતમાં આવેદન આપ્યા છે. જ્યાં જ્યાં પણ સરકારી કામગીરીમાં ત્રુટી હોય તેમનું ધ્યાન દોર્યું છે. વેક્સિન માટે આગળ આવી છે, દરેક લોકોને વેક્સિન આપો, સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરો, માસ્ક આપો, ક્યારે એવું કર્યું? યજ્ઞભાઈ, આપને હું ભૂતકાળ યાદ દેવડાવી દઉં કે એક પણ કોંગ્રેસના નેતા અત્યારે ગુજરાતના કોંગ્રેસના જેટલા નેતા જે વેક્સિન લેજે તો પોતે સોશિયલ મીડિયા પર મૂકે છે વેક્સિન લઈને કે અમે લીધી તમે પણ લો. ગુજરાતના કોંગ્રેસના તેજ નેતાઓ ચૂંટણીનો બહિષ્કાર તો સ્વયં જરૂરી છે. અરે હું મારી વાત તો તમે સાંભળશો કે નહીં? મારી વાત પૂરી થવા દો, આપના સવાલના જવાબ આવી જશે. આપે અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ આમાં ક્યાં જીતાઈ, તો હું તમને મુદ્દાસર ગણાવીને બતાવું છું. શોર્ટ ટાઈમમાં જયારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોદી સાહેબનો 2 ગજની દૂરી અને ઘરમાં લોકડાઉન થવાનો નિયમ પાડતા હતા, ત્યારે આજ કોંગ્રેસ પાર્ટીના નેતા આગેવાન અને ધારાસભ્યો જનતાની વચ્ચે ગયા છે, લોકોને બહારગામ જવા ટ્રેનની ટિકિટો પાડવી છે, લોકોને ફૂડ પેકેટ પહોંચાયા, સંક્રમિત થયા છે અને મૃત્યુને પણ ભેટ્યા છે. કોઈ કોંગ્રેસનો ધારાસભ્ય ઘરમાં તેના રસોડામાં પૂરણપૂરી કે પૂરી તરતામાં એવા સીન તમે કોંગ્રેસના ધારાસભ્યોના નહીં જોયા, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના જોયા હશે. જયારે ચૂંટણીના પાછી ઠેલવાની વાત આવી, કોંગ્રેસ પાર્ટીએ કોઈ વાદ વિવાદ વગર કોંગ્રેસના પ્રમુખે ગુજરાતના અમિત ચાવડાજીએ લેટર લખ્યો ચૂંટણી પંચને
કે વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને ગાંધીનગરની ચૂંટણી મોકૂફ રાખવામાં આવે, અમે એમાં પણ કોઈ રાજકારણ નથી કર્યું. વેક્સિનેશનના પ્રોત્સાહનની વાત આવી તો પણ અમે અગ્રેસર રહ્યા. લોકડાઉન કરવાની વાત આવી, અમે કોઈ ટીપ્પા ટિપ્પણી નથી કરી. જયારે લોકોને આરટીપીસીઆર ટેસ્ટ ગુજરાત સરકારે કરવા જોઈએ તેવી સંખ્યામાં ઘટાડો કરવામાં આવે ત્યારે પણ અમે મુદ્દાસર વાત કરી કે લોકોના ટેસ્ટિંગ વધારો, ટ્રેસિંગ વધારો, નવા કોવિડ સેન્ટર ઉભા કરો. કોંગ્રેસના કાર્યાલયો કોવિડ સેન્ટર માટે જોતા હોય તો આપવા તૈયાર છે. અમે સ્ટાફ આપીશું, તમે ખાલી અમને મંજૂરી આપો, ઓક્સિજન અને ઇન્જેક્શન નો જથ્થો આપો, ખર્ચ અમે આપીશું, ખાલી અમને આપો. અમારી પક્ષમાં સીઆર પાટીલ ભાવની જેમ ગેરકાયદેસર રીતે ચોરી કરીને કે કાયદા બહાર જઈને કોઈ ઇન્જેક્શન નો જથ્થો પ્રાપ્ત કરવાનો નિયમ કોંગ્રેસ પાર્ટીમાં નથી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગેરકાયદેસર રીતે કાયદાની ઉપરવટ જઈને જે રીતે કોવિડ ના ઇન્જેક્શન નો જથ્થો ગેરકાયદેસર સંગ્રહ કર્યો છે, ગેરકાયદેસર રીતે વેચની કરી છે, એવો નિયમ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ નથી અપનાવ્યો. પ્રેસ નોટ ના આધારે કર્યું છે, માત્ર પ્રેસ આપવાનું કામ એમણે કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ધરાતલ પર કામ કર્યું છે. મને એ વાત કરી છે અમિતભાઈ, હું તમને સમય આપું છું, અત્યારે એમને બોલી દેવા દો. અમિતભાઈ, અમિતભાઈ પહેલા એમને બોલી દો, હું તમને સમય આપું છું ને, હું તમને સમય આપું છું. જી મહેશભાઈ, બધા જ આક્ષેપોને સાંભળ્યા છે અને હું એવી અપેક્ષા રાખું કે અમિતભાઈ આટલી બધી સ્માર્ટગીરી કર્યા કરતા મને પણ સાંભળો, મેં આપને સાંભળ્યા છે. મારો બહુ સ્પષ્ટ આગ્રહ છે કે સીઆર પાટીલને તમે ચોર કહ્યા, મારા પ્રદેશ અધ્યક્ષ ચોર છે, મને ગર્વ છે એ પ્રદેશ અધ્યક્ષ ઉપર, કે જ્યારે કોરોનાની મહામારીમાં ઇન્જેક્શન મળતા નહોતા ત્યારે ભિક્ષામદેહી કરી અને ઇન્જેક્શનની વ્યવસ્થા કરીને સામાન્ય માણસને ઇન્જેક્શન પહોંચાડવાનું પુણ્યનું કામ કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે કહ્યું અમે ચોરી નથી કરી. આગળના દિવસે મીડિયાની સમક્ષ જાહેર કર્યું હતું કે કાલે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર રેમડેસિવિર મળવાના છે, 1000 જેટલા લોકોને અમે આપ્યા છે અને આ કામ અમે કરીએ છીએ. તમારે ચાહે જેટલી પ્રેસ આપો એટલી આપો, કોર્ટની અંદર જાઓ, કારણ કે તમારા પાસે આશરો રેમડેસિવિર માટે અત્યારે ધક્કા ખાતી હતી અને તમે ઇન્જેક્શનનું વિતરણ કર્યું. અમિતભાઈ, હું તમને સમય આપું છું, હું તમને સમય આપું છું. અમિતભાઈ, અમિતભાઈ એક મિનિટ. અમિતભાઈ 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 એક મિનિટ, એક મિનિટ. અમિતભાઈ હું તમને સમય આપું છું. અમિતભાઈ એક મિનિટ. અમિતભાઈ ઇન્જેક્શન કઈ રીતે અમિતભાઈ કરેલા કામ નો હિસાબ નથી એટલે ડિબેટ ને બગાડવા માંગે છે, વચ્ચે બોલવા માંગે છે. એનો ચહેરો છે ને, એનો નકાબ ખુલી ગયો છે કોંગ્રેસના ચહેરાનો. એ એમ કહેતા હતા હમણાં કે સ્ટેડિયમની અંદર ક્રિકેટ મેચને કારણે કોરોના આવ્યો, છત્તીસગઢમાં એના પછી બે વખત ક્રિકેટની મેચ રમાડી કોંગ્રેસના મુખ્યમંત્રી એમાં હાજર રહ્યા છે, ત્યાં કોરોના તમારો સગો થતો હતો, રાહુલ ગાંધીનો સગો ત્યાં થતો હતો કોરોના, એટલે ત્યાં નહોતો આવતો કોંગ્રેસના ક્રિકેટ મેચની અંદર કોરોના. ભલા માણસ, તમે જ્યારે લોકડાઉન લગાવ્યું ત્યારે રાહુલ ગાંધીની સ્પીચ તમે જોઈ લેજો, એમણે નરેન્દ્રભાઈ ની ઠેકડી ઉડાવી છે બિનજરૂરી લોકડાઉન લગાવવાના. તમારા મુખ્યમંત્રી ઘોટાળે પડી જાય ગુજરાત ક્રિકેટ એસોસિએશન ના આગેવાનો આગળ છે. ગુજરાત ના મુખ્યમંત્રી લાચારીથી કોઈ ને વિનંતી કરે આપણે આવું કયા રાજ્યમાં છે એવો મહેશભાઈ, આવું કયા રાજ્ય અને એવા તમારા પ્રવક્તાઓએ સ્ટેટમેન્ટ રસી નહીં લેવા માટે તમારા લોકોએ સ્ટેટમેન્ટ આપેલા, મીડિયાની અંદર રેકોર્ડેડ છે. અમિતભાઈ રેકોર્ડેડ છે, યજ્ઞ રેકોર્ડેડ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાઓએ આ રસી છે એ ભારતીય જનતા પાર્ટીની છે, આ નરેન્દ્ર મોદીની રસી છે, આ રસી નહીં લેવાની, આ રસીથી નપુંસક એક સવાલ સીધો છે. એક મિનિટ મહેશભાઈ, મહેશભાઈ એક મિનિટ. મહેશભાઈ મોટું પાપ કર્યું. મહેશભાઈ એક સીધો સવાલ એ છે કે તમે આમ ઇન્જેક્શન ની વાત કરો છો, એક મિનિટ મહેશભાઈ. સાંભળ્યા છે પરંતુ એના મોઢાનો નકાબ ખુલી ગયો ને મહેશભાઈ, વચ્ચે વચ્ચે બોલી
અને જે કોંગ્રેસ ઓકે મહેશભાઈ મહેશભાઈ છે ને એ પ્રદર્શિત કરે છે એમણે ન કોઈ પ્રજા માટે કંઈ કામ કર્યું ન એક કામ કરવાની એનામાં ઓખાત છે કોંગ્રેસ પાર્ટીઓ વ્યક્તિગત અમિતભાઈ ને નથી કહેતો એક મિનિટ મહેશભાઈ મહેશભાઈ એક મિનિટ એક મિનિટ મહેશભાઈ બગાડવા માટેના મહેશભાઈ ઓકે પ્રયાસો એક કરી મહેશભાઈ એક સીધો સવાલ એ છે કે તમે એમ કહી રહ્યા છો કે આ ઇન્જેક્શન ની વહેંચણી કરવામાં આવી લોકો અત્યારે હાલ તો આ ઇન્જેક્શન ને ક્યાં ખરીદવા માટે પણ અત્યારે હાલ તો લોકો રજળી રહ્યા હતા બીજી બાજુ આ પ્રકારનું ચલો દાન ધર્મ તમારા દ્વારા કહેવામાં આવી રહ્યું છે દાન કરવામાં આવ્યું બરાબર અત્યારે હાલ પણ દરેક ડોક્ટર્સે આ ડોક્ટર સાહિલ શાહની વાત કરી કે પછી કોઈ પણ ડોક્ટરે દરેક લોકો લોકડાઉનની વાત કર્યા છે લોકડાઉન લાવો કારણ કે આ કોરોનાની બ્રેક ચેન કરવી એ ઘણી જરૂરી છે તો કેમ સરકાર દ્વારા કોઈ નિર્ણય નથી લેવામાં આવતો બંને જવાબ હું આપી દઉં પહેલી વાત કે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ જે ઇન્જેક્શન આપ્યા જરૂરિયાત વાળા લોકોને પ્રિસ્ક્રિપ્શન લઈને આવ્યા હતા એમને આપ્યા છે અમે કોઈ ચોરી નથી હા આજે શોર્ટેજ છે પરંતુ ઇન્જેક્શન નો જથ્થો પૂરતો છે ને જે પ્રકારની સિસ્ટમ હેલ્થ દ્વારા ગોઠવાય છે એ પ્રકારે જરૂરિયાતમંદોને હોસ્પિટલ મેડિકલ પ્રેક્ટિશનર પોતાના પ્રિસ્ક્રિપ્શન ઉપર લખીને આપે તો એને યોગ્ય જગ્યાએ ઇન્જેક્શન પહોંચે છે આખા દિવસની અંદર મેં પણ ત્રણ જગ્યાએ આ પ્રોસિજર કરીને ઇન્જેક્શન પહોંચાડાય એટલે એમાં હું જરા અને છતાંય તંગી છે એ વાતમાં હું ના નથી કહેતો એમ પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યું કે સવિનય કાનૂની ભંગની લડત નથી કરતી સરકાર હવે એનો જવાબ આપી દો પછી મારા અમિતભાઈ ના પણ મારે વ્યૂઝ લેવાના છે લોકડાઉન કાનૂનનો ભંગ કર્યો હશે અમે કોઈ પાપ નથી કર્યું બીજી વાત એક ના લોકડાઉન ની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી દેશના પ્રધાનમંત્રીએ ગઈકાલે પ્રજાજોગ સંદેશ કર્યો જ્યારે આપણી પાસે કોઈ શસ્ત્ર નહોતું જ્યારે આપણી પાસે વેક્સિન નો વો નહોતું જ્યારે માસ્ક હિન્દુસ્તાનની અંદર ઉત્પાદિત થતા નહોતા જ્યારે પીપીઈ કીટ નો પો આપણને ખબર નહોતી જ્યારે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે હતું નહીં ત્યારે જે જરૂરી હતું એ વખતે આપણે લોકડાઉન ના માધ્યમથી આ દેશની અંદર લોકડાઉન લાગે અને કેવી રીતે સંક્રમણ અટકાવીને બાકીની વ્યવસ્થાઓ કેવી રીતે ઉભી થઈ શકે એ પ્રકાર આજે આપણી પાસે બાકીની બધી જ સારી વ્યવસ્થાઓ છે જરૂર પડે છે ત્યાં આપે જ કહ્યું કે 10 દિવસની આપણે અમેરિકાના વખાણ કરતા હતા ચાઇનાના વખાણ કરતા હતા 16 દિવસની અંદર આટલી મોટી હોસ્પિટલ ઊભી થાય આજે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર જે પ્રકારે 1200 બેડની હોસ્પિટલ 25મી તારીખે જે શરૂ થઈ જવાની છે આપણે આપણું છે એના વખાણ શાના માટે ન કરીએ આપણી પાસે કેપેસિટી છે આપણા લોકો કરે છે આપણો મેડિકલ સ્ટાફ હોય પેરામેડિકલ સ્ટાફ હોય આપણો ઇવન મીડિયાનો સ્ટાફ આટલું આપણે 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 લડી રહ્યા છે કોરોનાની સામે ત્યારે આપણું જે છે એને વખોડવાને બદલે એને આપણે ધરપત કેમ ન આપીએ એને આપણે બળ કેમ ન આપીએ વાત આજે એ કરવાની પક્ષાપક્ષી થશે રાજનીતિ થશે કેટલાક લોકો એમ કહે છે કે આ વેક્સિન છે એ મોદીની છે આનાથી નપુંસકતા આવે આ ન લેવાય એવો પ્રચાર કરવા વાળા પ્રચાર કરશે કેટલાક એમ કહે છે કે આ લોકડાઉન એ તો બિનજરૂરી હતું લોકડાઉન નો ભંગ કરવો જોઈએ પોલીસ વાળાને ધારાસભ્ય કક્ષાના લોકો પોલીસ વાળાને મારતા હતા હમણાં કોંગ્રેસના પ્રવક્તા એમ કહેતા હતા કે અમે સેવાનું કામ કર્યું તમે તો જયપુરના રિસોર્ટની અંદર કોરોનાની મહામારીમાં ધુબાકા લગાવતા હતા ભલામણ રાજ્યસભાની ચૂંટણીમાં તમારા ધારાસભ્યો ત્યાં પહોંચી ગયા હતા ને ચૂંટણી સિવાય તમારી પાસે કોઈ આઈડિયોલોજી છે ઘણો સમય ઓછો છે મારા અમિતભાઈ ના પણ વ્યૂ જાણવાના છે જી અમિતભાઈ ગેરકાયદેસર રીતે ઇન્જેક્શન નો જથ્થો લીધો એમનો પણ વાંધો નથી પણ એ જથ્થો લઈને તેમને કોઈ સરકારી પીએચસી સેન્ટર માં સરકારી હોસ્પિટલ માં સુરત ની સરકારી હોસ્પિટલ ની બહાર લોકો તરવરતા હતા એમને ઇન્જેક્શન આપ્યા હોત તો કદાચ અમને આનંદ થાત પણ ભાવ અને રૂપાણીની રાજકીય લડાઈમાં રાજકીય ઉસાતુસીમાં સીઆર પાટીલ ભાવ એ ઇન્જેક્શન નો જથ્થો પોતાના કબજામાં લઈને મહેશભાઈ માટે પાટીલ ભાવ એ જે ઇન્જેક્શન નો જથ્થો લીધો અને ગેરકાયદેસર રીતે સ્ટોપ કર્યો એના લીધે અમદાવાદમાં ઝાયડસ કેડિલા ની બહાર લાઈનો લાગી કેટલાય લોકો મૃત્યુ ના પહોંચ્યા
આ વ્યવસ્થા ઉભી થઈ, આ વ્યવસ્થા માટે જવાબદાર કોણ? ભાઈ તમે એમ કહો છો કે ભાઈ અમને ગર્વ છે કે અમારા પ્રમુખ લૂંટીને લાવ્યા, ચોરી કરી લાવ્યા, ભાઈ એને ગર્વના કહેવાય, એને લૂંટ કહેવાય, એને લોકોના પ્રત્યે ઓરમાયું વર્તન દાખલ કર્યું કહેવાય, અને તમારામાં તાકાત હતી તો છ એ છ ઇન્જેક્શન નો ડોઝ આપો તો એક એક પેશન્ટ ને માત્ર ફોટા પડા અને ફોટો સેશન કરાવવા પૂરતા, તમારા માનીતા લોકોને એક એક ઇન્જેક્શન આપીને ફોટોગ્રાફી કરાવીને મીડિયામાં આવવાનું કામ તમે કર્યું છે, કોંગ્રેસ પાર્ટી નહીં. કોંગ્રેસ પાર્ટીએ તો નીતિ નિયમ ધારા ધોરણો મુજબ મુખ્યમંત્રી રૂપાણીજીને પત્ર લખ્યો છે કે 10,000 ઓકે 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 ઓકે. આ રાજકારણ યથાવત રહેવાનું છે. સવાલ એ થતો હોય છે કે આમાં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ, સવાલ દરેક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જવાબ માત્ર ને માત્ર એક જ છે કે લોકડાઉન ક્યારે લાદવામાં આવશે, ક્યારે આખી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મૂકવામાં આવશે, ક્યારે આ દરેક પરિસ્થિતિમાંથી અત્યારે તો ગુજરાત બહાર આવશે. કારણ કે આ એક સવાલ યથાવત જ જોવા મળી રહ્યો છે કે જ્યારે દરેક લોકો અત્યારે તો જે ગુજરાતમાં અત્યારે ક્યાંક 12,000 કેસની વચ્ચે જોવા મળી રહ્યા છે, 4,000 થી 5,000 જે કેસ માત્ર માત્ર આપણે અમદાવાદમાં જયા, એટલે કે હું માત્ર માત્ર સરકારને એક અપીલ કરું છું કે અત્યારની જે આખી પરિસ્થિતિ છે તેમાં જે દરેક ડૉક્ટર્સ દ્વારા, વેપારી સંગઠન દ્વારા, ચલો વિપક્ષમાં અત્યારે તો તૈયાર છે કે ના લોકડાઉન કરી દો તમે, અમે પણ એમાં સાથ સહકાર આપે, વિપક્ષમાં કહી રહ્યું છે અને સર્વપક્ષીય બેઠક કરીને કોઈ એક મહત્વનો નિર્ણય લો, તો હવે સરકાર દ્વારા કોઈ મહત્વનો નિર્ણય લેવો એ અત્યંત જરૂરી બની ગયો છે. તો તેની સાથે જ અમિતભાઈ, મહેશભાઈ અને સાહેલભાઈ આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો આજના વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપશો. નમસ્કાર.